નમસ્કાર, શિક્ષણના પ્રેરણા પુષ્પો વેબસાઇટમાં હું બલદેવ પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે યુપીઆઈ પેમેન્ટ એન્ડ્રોઈડ એપ્લિકેશન એટલે કે અનપાઇનેડ પેમેન્ટ ઇન્ટરફેસ ઉપયોગ કેમ કરવો એની માહિતી આપણે આજે અહીંયા જાણશું. સૌ પ્રથમ મિત્રો પ્લેસ્ટોર ઉપર જવું. પ્લેસ્ટોર ઓપન થાય, આપણે અહીંયા સૌ પ્રથમ SBI પે લખશું અને SBI પે આવ્યા બાદ આપણે તેને ઇન્સ્ટોલ કરશું. પ્લે સ્ટોર ઉપરથી ઇન્સ્ટોલ થતાં આપણે ઇન્સ્ટોલ ઉપર બટન ક્લિક કરશું અને એક્સેપ્ટ કરીએ એટલે આ SBI પે છે એ ડાઉનલોડ થશે. 2 MB જેવી છે, 1.6 ડાઉનલોડ થઈ ગઈ છે. ત્યારબાદ એને આપણે ઓપન કરશું. ઓપનની અંદર એક્સેપ્ટ કરશું અને તેમાં આપણે એક મેસેજ આવશે ત્યાં યસ કરશું અને SBI પે ની અંદર આપણે રજીસ્ટર કરશું. રજીસ્ટર માટે આપણે જે આપણું વર્ચ્યુઅલ જે એડ્રેસ છે એ એડ્રેસ આપણે લખશું, જેમની અંદર આપણું નામ, ત્યારબાદ ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ જે અવેલેબલ હોય, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એ લખી અને આપણું ઈમેલ એડ્રેસ છે એ નીચે આવેલું છે તે પણ લખીએ. ઈમેલ એડ્રેસ આપણું જે આવતું હોય તે ઈમેલ એડ્રેસ લખીએ અને એક સિક્યુરિટી કોડ માટે એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે આપણને, એ ક્વેશ્ચન છે આપણે એમાંથી સિલેક્ટ કરવાનો હોય છે, તે ક્વેશ્ચન આપણે સિલેક્ટ કરશું. સિક્યુરિટી કોડ માટે આવેલો ક્વેશ્ચન છે એ સિલેક્ટ કરીએ કે તમારું નામ, સિટીનું નામ કે તમારું બાળપણનું નામ, એ કોઈ પણ એક આપણને જે પસંદની યાદ રહેતો હોય તેવો પ્રશ્ન સિલેક્ટ કરશું. આપણે ત્યાં પાસવર્ડ સિલેક્ટ કરશું. આન્સર માટે કઈ બેંક છે આપણી તો આપણે ખબર છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જ આપણે આ રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ, કારણ કે SBI પે છે એ સ્ટેટ બેંક ઇન્ડિયાનો જ સોફ્ટવેર છે. ત્યાં રાઇટ આપશું શરતો આધીન અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા આગળની પ્રોસેસ છે એ આપણને બતાવશે, જ્યાં આપણું નામ અને એડ્રેસ આવેલું હશે અને આપણું SBI એકાઉન્ટ પણ ત્યાં જે SBI બ્રાન્ચ છે તે બ્રાન્ચનું ત્યાં એડ્રેસ પણ આપણને જોવા મળશે. તમારા જેટલા એકાઉન્ટ ત્યાં એ નંબર સાથે લિંક અપ હશે તે બધા નંબરના તમને ત્યાં આંકડાઓ બતાવશે. વધારે વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર અને શિક્ષણના પ્રેરણા વેબસાઇટ ઉપર મૂકેલા છે, આપ ત્યાં જઈને જોઈ શકો છો. આભાર.